સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સાથે લગ્ન કર્યા અને બિંદુમતી ને માનદાદાથી ત્રણ દીકરાઓ થયા, પુરુકુત્સ, મુચકુંદ અને બૃહદસ્મા. અને 50 દીકરીઓ થઈ, 50 દીકરીઓ સોભરી ઋષિ ને પરણી હતી. સોભરી ઋષિ જયારે એને લગ્ન જ નહોતા કરવા, ને સોભરી ઋષિ જળમાં જઈને તપ કરતા હતા. પણ આ સંસારમાંથી તમે માયા છોડીને ક્યાં જાશો? જ્યાં જાવ ત્યાં માયા છે. તમે કહો નગીચાણા છોડીએ, પણ નગીચાણા છોડીને ક્યાં જાશો? અરે ગિરનારના જંગલમાં, જ્યાં વૃક્ષોમાં માયા લાગશે, અને ત્યાંના ઝાડવામાં માયા લાગશે, ત્યાંના પક્ષીઓમાં માયા લાગશે, ત્યાંના પ્રાણીઓમાં માયા લાગશે. અને લાગે, હમણાં મોલાના નામનો સિંહ ગુજરી ગયો શાસન ગીરમાં, લોકો એની પાછળ રહ્યા છે. લોકો મોલાના એવા માટે એને કહેતા, સફેદ દાઢી હતી, જે મોલાના રાખે એવી સફેદ દાઢી હતી, એટલે એને મોલાના કહેતા. ને એ સિંહ એટલે જેની એક વિશિષ્ટતા હતી, એવા સિંહ જોઈ તો મોહ ન જાગે. અરે હરણના રૂપારા બચ્ચાઓ જોઈ મોહ જાગે, નાના તિતલિયાઓ પક્ષીઓ જો થાય, કલરવ કરતું એ વાતાવરણ જો મોહ થાય, અરે જંગલમાં જઈને વધારે મોહ થાય. આ મોહમાંથી કોઈ બચી જ નથી શકતું, એટલે આ મોહ છોડીને ક્યાંય જઈ શકાતું નથી. પણ અહીંયા આ જલમાં અંદર ગયો ને મોહ જાય ગયો. બે માછલીના યુગલને જોયા, એ માછલીના યુગલને પ્રેમ કરતા વિચાર આવ્યો કે મારે લગ્ન કરી લેવા જોઈએ. એ બહાર આવ્યો કે અત્યારે માનદાતા રાજાની આ 50 દીકરીઓ છે, એકાદી દીકરી મને આપશે. પણ સોભરી વૃદ્ધ થઈ ગયા હતા. સોભરી ત્યાં પહોંચ્યા ને એક દીકરીની માંગણી કરી, ત્યારે માનદાતાએ બુદ્ધિ વાપરી કે મારી 50 દીકરીઓ છે, જો પસંદ કરે તો બધી રાખો, પણ મારી દીકરીને તમે પસંદ આવવા જોઈએ. અને એવું સ્વરૂપ લીધું સોભરીએ, 50 એ 50 દીકરી બોલી કે લગ્ન કરશું તો આની સાથે, અને 50 સાથે લગ્ન કર્યા છે સોભરી ઋષિ. પણ એના જ કુટુંબમાં આગળ જતા એના સંતાનો થયા, એમાં પુરુકુત્સ થયા, એને ત્યાં હરિયસ્વ થયા, એને ત્યાં અરુણ થયા. અને અરુણની કથા છે જબરદસ્ત. અરુણ એવો રાજા હતો, આખા સૂર્યવંશની કથા છે. અને સૂર્યવંશમાં અંબિકાની આરાધના કોણે કોણે કરી એના માટે છે. અને એ સૂર્યવંશમાં અરુણ એક બહુ ધર્મિષ્ઠ રાજા હતો, જે જગદંબાને ખૂબ માનતો, રોજ માટે જગદંબિકાના યજ્ઞ કરે, જપ કરે. એને ઘરે એક દીકરો આવ્યો, અને દીકરાને એને માથે હાથ રાખીને કહ્યું કે મારે મારા દીકરાનું નામ સત્યવ્રત રાખવું છે. સત્યવ્રત રાખ્યું નામ દીકરાનું, પણ નામ રાખવાથી કઈ ન થઈ જાય, થોડા ઘણા ગુણ આવે, પણ કુસંગ લાગે. અને કુસંગ એવો લાગ્યો, પિતા ધર્મિષ્ઠ હતા, માતાજીનું યજન કરવા વાળા હતા, સતત ધર્મ પરાયણ રહેતા, એટલે ઘરમાં ધ્યાન ન આપી શકા. આખા ગામની રિપેર કરતો હોય ને લાઈટ, એ ઘેરે જ લાઈટ રિપેર ન કરી શકે, એટલે અહીંયા ઘરમાં ધ્યાન આપી ન શક્યો અરુણ. અને દીકરો બગડ્યો છે, સત્યવ્રત બગડ્યો છે, એટલે એક દિવસ કોઈ બ્રાહ્મણની પત્નીને ઘેર ઉપાડી આવ્યો, અને અરુણ નો જીવ બળી ગયો કે હું જગદંબાની પૂજા કરું. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, દરેક સ્ત્રીની અંદર પંડિત કોને કહેવાય? આત્મવત સર્વભૂતેષુ સપશ્યતિ સ પંડિતઃ, માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત. જે બીજાની સ્ત્રીઓમાં મા તરીકેનો ભાવ જુએ, બીજાના પૈસા જેના માટે ધૂળ સમાન છે, મને કોઈ ગાળ આપે ને મને દુઃખ થાય તો હું કોઈને ગાળ આપું તો બીજાને દુઃખ થાય, એવું મારે આત્મના પ્રતિકૂલાની સર્વે સામન સમાચરે, આવી વિચારધારા જેની છે એને પંડિત કહેવાય. તે કોઈ પરસ્ત્રી જગદંબા સ્વરૂપા દેવી છે, સર્વ દેવી મયન જગત. અને સ્ત્રીઓમાં ભગવતીનું રૂપ શા માટે છે? એ છેલ્લા સ્કંદમાં એની કથા છે. હું 8મા દિવસે કહી કે સ્ત્રીઓની અંદર ભગવતી કેવી રીતે છે વધારે, આપણે શા માટે સ્ત્રીઓને ભગવતી સ્વરૂપા માનીએ, એનું કારણ શું, સ્ત્રીઓમાં એવા ક્યાં ગુણ છે? અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ 8 ગુણો બતાવ્યા સ્ત્રીમાં, પુરુષ કરતા સ્ત્રીઓમાં ગુણ વધારે છે. ભગવાને કહ્યું આ ગુણના રૂપમાં હું એની અંદર રહું છું. ભગવતીએ 12મા સ્કંદમાં કહ્યું કે ગામે ગામે હું ક્યાં રહીશ, મને મારા દર્શન કરવા હોય તો ક્યાં કરવા, એના માટે તમારે છેલ્લા દિવસે આવવું પડશે. મારે તમને કન્ટિન્યુ પકડી રાખવા છે. મારે એક દિવસ તમને હિમરા બાપા વિશે કહેવું છે, એક દિવસ મારે તમને પીઠણમાં વિશે કહેવું છે, મારે એક દિવસ તમને રાધાજી વિશે કહેવું છે, મારે તમને એક દિવસ દુર્ગા વિશે કહેવું છે, મારે તમને એક દિવસ માં ગાયત્રી વિશે કહેવું છે, મારે તમને અલગ અલગ દિવસે અલગ અલગ ના ચરિત્રો સંભળાવવા છે, અને છેલ્લા દિવસે મારે ગાયત્રી મંત્રનો અર્થ કરવો છે. એટલું હું ચોક્કસ કહી શકીશ કે ગાયત્રી મંત્રનો અર્થ તમે અનુભવ પણ નહીં કર્યો. મારે ત્રંબકં જજામહે આ મંત્ર ભગવતીનો મંત્ર છે એ સાબિત કરવું છે. ખાલી મહાદેવનો નહીં, શિવનો નહીં, શક્તિનો પણ મંત્ર છે.
ત્રંબકન ના અર્થ ત્રંબકન મંત્ર ના એક એક અક્ષર આમ 14 અક્ષર થાય ત્રંબકન યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂક મીવ બંધનાન મૃત્યુર મુક્ષીય આમ્રતાત આ 14 14 ના અક્ષર ભગવતી સાથે મારે જોડવા છે અને આ બધા લક્ષણો માં ભગવતી સાથે કેવી રીતે જોડાય અને મારે પીછળનું પણ ચરિત્ર ગાવું છે મારે કન્ટિન્યુ 9 દિવસ સુધી તમારી પાસે ધરાર્થી અનુષ્ઠાન કરાવવું છે કરો કે ન કરો તો એવી વાતો કરીને બેસાડી જ રાખવા છે એના માટેનો મારો પ્રયાસ છે આ બાપા કહે કે આ રમે જ રાખે પણ રમાડીએ નહીં તો અમુક લોકો રમવા જ આવે એટલે એ લોકો માટે પણ રમવા માટે જ સ્પેશિયાલિસ્ટ હોવું જોઈએ અમુક લોકો સાંભળવા આવે અમુક જોવા આવે અમુક ઉપરથી ફુવારાના પાણી પડે એનો આનંદ માણવા આવે અમુક પ્રસાદ લેવા આવે અમુક અહીંયા જોવા આવે કે અહીં માંડવો ને કેવા છે અમુક જોઈ કે શાસ્ત્રીજી હું હું વાતો કરે છે અમુક હું આમ આમ કરું એ જોવા આવે અમુક સ્ક્રીનમાં જોઈ કે આપણે ક્યારે આવીએ માંગરોળ ને બધા ગામમાં આપણે ક્યારે દેખાઈએ અહીં તો અલગ અલગ લોકો બધાની પૂર્તિ કરવી પડે એટલે આ પીછળની આજ્ઞા છે કે બધાની પૂર્તિ થવી જોઈએ વાત આથી અમે જઈએ ગાડીમાં ત્યારે કહે કે તમે આને હાંજ સુધી રમાડશો તોય થાકશે નહીં વાત કે મને તો એમ થાય કે તમે 12 નહીં 12:30 એક સુધી કથા કરો તો આ કોઈ જમવા જાય એમ છે નહીં અમને તો એટલો આનંદ આવે કે હારા 5 થી લંબાવો તો અમને આનંદ આવે મને એમ થાય કે આ ચાલુ જ રહેવા દો ભુવાતા છે બીજે કથાઓ આય પૂરી થાય સીધી સીમાર છે સીમાર પૂરી થાય એટલે પાછું કોયલાના હમણાં તો ઘેરના લોકોએ મને પકડી જ રાખ્યો છે કે છટકીને જ ન જાવ હમણાં છેલ્લા 2 મહિનાથી મેં ઘેરમાં ફરીએ છીએ એટલે મને એવું લાગે કે આ ઘેરની અંદર લગભગ આ વર્ષ મને એમ છે ઘેરમાં જ રહેવું પડે આ વખતે ઘણા લોકોએ કથા માંગી ઘણા દર્શાલી ગામ પછી આજુબાજુના કેટલાય ગામોની પણ મેં કીધું હવે આ વર્ષે નહીં આ વખતે ઘેડ વિસ્તાર લીધો હવે પછીનો વિસ્તાર અમારે લેવો છે મહેસાણા સાઈડ ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અમારી કથાઓ છે માનસરોવરમાં છે અમદાવાદમાં છે મુંબઈમાં છે એટલે એવી રીતના છે અહીં રહેશું બીજા વક્તાઓનો પણ લાભ લ્યો અને હું એક જ કથા કરું એવો મારો ભાવ નથી હું તો મને સમય મળે ત્યારે કોઈ વક્તાની કથામાં નીચે જઈને બેસી જાઉં સાંભળવા માટે હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક કથા હતી ભક્ત ચિંતામણી ભાગીરથી કથા અને એ કથામાં હું ગયો એટલે નીચે જ બેસી ગયો ત્યાં જઈને કથા સાંભળવા જ આવી હતી અને રાત્રે આ કથા હતી હું ફ્રી હતો મને ખબર પડી હું બેસી ગયો પણ એનું ધ્યાન ગયું કે નહીં આવી જાવ ઉપર મેં કીધું ના ના ઉપર નથી આવવું પણ માણસ સાંભળવાનો જેને રસ પડે એના માટે છે અહીંયા અહીંયા વાત હતી કે આ અરુણ હતો એને કહ્યું કે બ્રાહ્મણની પુત્રી લઈ આવ્યો અને અંદરથી આંસુ પડી ગયા કે દેવી સ્વરૂપા સ્ત્રીને હું માનું જગદંબાની હું ઉપાસના કરું તું લઈ આવ્યો છે જા મારા રાજ્યમાંથી નીકળી જા તને મારું રાજ્ય ન હોય એકનો એક દીકરો કાઢી મૂકો નીકળી જા તને રાજ્ય ન હોય અરુણે એના પિતાએ કાઢી મૂક્યો ત્યારે એ જ સમયે બાજુમાં વશિષ્ઠ પણ હતા પણ વશિષ્ઠ બોલ્યા નહીં કઈ વશિષ્ઠ પણ મૌન રહ્યા છે આ સત્યવ્રતે વિપ્રકન્યા લઈ આવ્યો પિતાજીએ કાઢી મૂક્યા અને રાજ્યની બહાર નીકળી ગયા રાજ્યની બહાર નીકળી ગયા પછી એક દિવસ એ રાજ્યમાં જંગલોમાં ફરતા ફરતા એ આખેટ કરતા એક દિવસ ગાયને મરાઈ ગઈ નથી ગાય મરી ગઈ આજ સત્યવ્રતથી એટલે મરી ગઈ એટલે એ સમયે વશિષ્ઠે કહ્યું કે તારાથી ગાય મરી ગઈ છે તારે તો મોટું પાપ છે જ્યાં હું તને શ્રાપ આપું તારા મસ્તકમાં 3 ચિહ્નો થઈ જાય ગાયના પાપ રૂપી આખું જગત તને જોઈ શકે કે ગાય મારવાનું પાપ કર્યું એનું તું પ્રાયશ્ચિત ભોગવે તારા મસ્તકની અંદર 3 શિરાઓ થઈ જાય 3 ચિહ્નો થઈ જાય અને 3 ચિહ્નો એને જેને શિરા કહેવામાં આવે એનું નામ પડી ગયું ત્રિશંકુ શંકુ જેવી નિશાની ખીલી જેવી નિશાનીઓ થઈ ગઈ માથામાં ખીલી જેવી નિશાનીઓ થઈ ગઈ એ પાપની નિશાનીઓ હતી એટલે ત્રિશંકુ નામ પડ્યું એ સત્યવ્રત ત્રિશંકુ એવી રીતે થયા અને પછી કહ્યું કે મારે આ પ્રાયશ્ચિતમાંથી મારે બહાર નીકળવું હું શું કરું કહ્યું કે ભગવતીનું આરાધના કરો અને જગદંબિકાની આરાધના કરી આજ જે વિશ્વામિત્ર પાસે સત્યવ્રત ગયો કે મારે મારો બાપ અહીંયા રાજ્ય નું આપે તો કઈ નહીં મારે સ્વર્ગનું રાજ્ય જોઈએ વિશ્વામિત્ર એ સ્વર્ગના રાજ્યમાં એને મોકલા છે ત્યાંથી ધક્કો માર્યો ઇન્દ્ર કહે કે તારે અહીંયા નથી રહેવાનું એ લટકી ગયા બે વચ્ચે એટલે પણ ત્રિશંકુ એને સ્થિતિ કહેવાય એ ત્રિશંકુ વચ્ચે લટકી ગયા ને એટલે ત્યારથી વચ્ચે લટકેલા વ્યક્તિને આપણે ત્રિશંકુ સ્થિતિ કહેવાય કે મારી સ્થિતિ તો ત્રિશંકુ જેવી થઈ ગઈ સ્વર્ગ હતું નહીં પણ વિશ્વામિત્ર એવું સ્વર્ગ બનાવ્યું જે હોય નહીં ને એવું લાગે પણ એ હોય નહીં ખાલી બોલવામાં જ હોય કહેવાનું સ્વર્ગ હોય પણ સ્વર્ગ જેવું કઈ હોય નહીં એવું સ્વર્ગ બનાવ્યું
વિશ્વામિત્રે તો આવા સંશોધનો વારંવાર કર્યા, એને બનાવી વિશ્વામિત્ર ગાયની વિરુદ્ધમાં. અરે બ નામની આખી સૃષ્ટિ એને બનાવી. આપણે બોલીએ છીએ પાણી બાણી પીધું, પાણી પછી બાણી જ બોલશું, બ નામની સૃષ્ટિ વિશ્વામિત્રે બનાવી. ગાડી બાડી છે કે નહીં, ઘર બર પાછળ બ જ બોલાશે, બ નામની સૃષ્ટિ વિશ્વામિત્રે બનાવી છે. અને પછી જગદંબાની ઉપાસના કરી કે મારો ભાવ તો બગડ્યો, છેલ્લે પિતાનું મૃત્યુ થયું ત્યારે પિતાજીએ બોલાવ્યો કે હવે મારો દીકરો સુધરી ગયો, જગદંબાની ઉપાસના કરતો હોય તો રાજગાદી સોંપજો. વશિષ્ઠે ગાદી સોંપીને હે સત્યવ્રતે આજીવન જગદંબાની ઉપાસના કરી રોજ, હે ભગવતી હે ભગવતી. જેના જમવામાં, જેના ચાલવામાં, જેના બોલવામાં ભગવતીનું જ નામ, ભગવતી મય બની ગયો. વિચારજો, ભગવતી મય બની ગયો એટલા પાપ કર્યા તોય ભગવતી એની પર કૃપા કરી અને એને ઘેરે જે દીકરો થયો ને ભગવતીની કૃપાથી, એ બીજો કોઈ નહીં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયો. આ ત્રિશંકુ ને ત્યાં આ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર શા માટે થયો, એની પાછળનું કારણ જેને દેવીની જ ઉપાસના કરી અને ઉપાસના દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયો એ હરિશ્ચંદ્ર થયો. પણ આ હરિશ્ચંદ્ર ની મને આ કથા એટલી બધી ગમે છે, એટલી અદ્ભુત કથા છે કે આ કથા વિશે એમ કહી શકાય કે દેવી ભાગવતમાં અલગ રીતે હરિશ્ચંદ્રને બતાવ્યા છે. હરિશ્ચંદ્ર દીકરા તરીકે રાજકુંવર તરીકે જન્મ, રાજગાદી પણ મેળવી, પણ ઓલો વિશ્વામિત્રને ઓલો બ્રાહ્મણનો દીકરો હતો એનું મનમાં લાગેલું હતું. આમ તો બે કારણો હતા, એક કારણ એ હતું વિશ્વામિત્ર એના પત્ની ને એના બાળકોને જંગલમાં રાખ્યા એવા હતા, અને જંગલમાં રાખ્યા એવા હતા ને એ વિશ્વામિત્રની પત્ની અને એના બાળકો ભૂખા બધામાં જતા હતા, એમને કોઈ જમવાનું આપવું. ત્યારે વશિષ્ઠે જવાબદાર લીધી કે જ્યાં સુધી તમારા બાળકોને નહીં મળે ત્યાં સુધી આ સત્યવ્રત છે એ તમારું પાલન પોષણ કરશે. સત્યવ્રત રોજ માટે એક વૃક્ષ ઉપર જમવાનું ટાંગી આવતો અને એના બાળકોને એમ જીવતા, અને બાળકો જે જીવતા ગળે ફાંસો ખાઈને મરવાની જે તૈયારી કરતા હતા, જેના ગળામાં રસ્સી નાખેલી હતી, દીકરાનું નામ પડ્યું ગાલવ, જે ગાલવ ઋષિની આપણે કથા સાંભળી. એ થોડુંક વેર પછી શુનકશેપ નામના અરજીગત બ્રાહ્મણના પુત્રને વેચાતો લઈને વરુણના યજ્ઞમાં એ હોમમાં તૈયાર થતો હતો, એ પણ ગુસ્સો, અને વિશ્વામિત્ર જાણવા પણ માંગતા હતા કે આ કેટલો સત્યવ્રતનો દીકરો. સત્યવ્રતે કહ્યું કે જીવનમાં હું સત્ય ઉપર જીવી નથી શીખો, મારું નામ જ ખાલી સત્યવ્રત હતું, પણ દીકરો એ જ કહેવાય જે બાપનું નામ રોશન કરે. મારી તને વિનંતી છે, તું તારા જીવનમાં સત્યનું વ્રત રાખજે. હું ખાલી સત્યવ્રત કહેવાનો, પણ તું સત્યવ્રાદવાદી કહેવાય. હરિશ્ચંદ્રે નાનપણથી આવું કર્યું, અને એક દિવસ એ જંગલમાં જતા હતા, જંગલમાં જતા હતા ને એક સ્ત્રી રડતી હતી, અને રડતી સ્ત્રીને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે મારું નામ કામિની છે, કમના. રડે છે શા માટે, કે વિશ્વામિત્રએ હું તપ કરતી હતી, વિશ્વામિત્ર એનાથી દુઃખી થયા અને મારું તપોબળ ભંગ કર્યું, અને વિશ્વામિત્રની સામે હરિશ્ચંદ્રએ લલકાર કરી કે એક સ્ત્રી અબડા છે, અબડા સ્ત્રી તપ કરતી હોય ત્યાં વિઘ્ન કરવા જાઓ, અને આ બદલો લેવા માટે સ્વસ્તા ભવ વિશાલાક્ષી નતે દુઃખમ ભવિષ્યતે તમહં વારયિષ્યામિ મુનિ તપોદયાયનમ. એ વિશ્વામિત્રએ મારી તપોભંગ કર્યું અને મારું તપ અટકાવ્યું, અને એની સામે પહેલી વખત વિશ્વામિત્ર સામે કોઈ રાજા બોલ્યા, વિશ્વામિત્રને ગમ્યું નહીં, એટલે એ બદલો લેવા માટે વિશ્વામિત્રે એક સુવર્ણનું રૂપ લીધું. સુવર્ણનું રૂપ લઈને એ હરિશ્ચંદ્રના જે રાજ્ય હતું અયોધ્યા, અયોધ્યામાં આવીને આખું ઉદ્યાન હતું, જે બગીચો હતો એના ફૂલ કાઢી નાખ્યા, એના વૃક્ષો કાઢી નાખ્યા, આ બધું કાઢીને ધનોત્પનોત કરી નાખ્યું. બધાએ કીધું કે આખું ઉદ્યાન કોઈ કોઈ ભૂંડ છે, સુવર છે, આખું ઉદ્યાન જેણે ઉખાડી નાખ્યું. કહ્યું કે જાઓ પકડી લ્યો સૈનિકો, પકડવા જાય, પણ સુવર પકડાય એમ છે નહીં. વિશ્વામિત્ર સ્વયં હતા, અને છેલ્લે ધનુષ્ય લઈને પોતે નીકળ્યા હરિશ્ચંદ્ર, અને સુવર ભાગ્યું છે એની પાછળ પાછળ દોડ્યા, અને દોડતા દોડતા જંગલમાં ગાયબ થઈ ગયું એ સુવર. આખા જંગલમાં સૈનિકો પણ પાછળ રહી ગયા, હરિશ્ચંદ્ર એકલા, અને થાકેલા હતા. મધ્યાહનનો બરાબર સમય, આખું નિર્જળ વન, બાજુમાં એક સરોવર, ને સરોવરમાં પાણી પીવા માટે જેવું જ મુખ સાફ કર્યું, હાથ પગ ધોયા અને પાણી પીવા ગયા કે અવાજ આવ્યો, એક મિનિટ, આ જલ તમે પી નહીં શકો. કહ્યું કેમ? આ તીર્થ છે, તીર્થનું જલ પીવું હોય એ પહેલા તીર્થના દેવતાઓની વંદના કરવી પડે, તર્પણ કરવું પડે આપણા પૂર્વજોનું, પછી પાણી પી શકો. જો આ તીર્થ હોય તો અત્યારે તો અહીં કોઈ છે નહીં, તમે કરાવી દેશો ભૂદેવ. બ્રાહ્મણના રૂપમાં વિશ્વામિત્ર આવી ગયા,
જે સુવર બનીને આવ્યા હતા એ જ બ્રાહ્મણ બનીને આવ્યા, કે કરાવી દો ચાલો તીર્થમાં. તીર્થમાં આખું તર્પણ કરાવ્યું ને તર્પણ કરીને પછી ભૂદેવ રડવા માંડ્યા. કહ્યું રડો શા માટે? કે બસ મારી દીકરીના લગ્ન છે અને મારી દીકરીના લગ્ન માટે મારી પાસે કાંઈ પૈસા છે નહીં, અને સામેવાળા લોકો છે ને એ મારી દીકરીના લગ્ન તો જ કરશે કે એને હું રાજ્ય આપું. તો કહ્યું કે રાજ્ય જોઈએ? તમારી પાસે રાજ્ય છે અને અત્યારે તમારે દાન પણ આપવું પડે, દાનમાં તમે મને રાજ્ય આપી દો, મારી દીકરીને પરણાવી દો. અને દીકરીના કન્યાદાનમાં જે પણ કોઈ કંઈ રૂપિયા આપે ને, આ શ્લોક પ્રતિપાદિત કરે છે કે કોઈને અહીંયા લગ્ન થતા હોય ત્યારે આપણે ચાંદલો કરાવવા શા માટે જઈએ? આ ચાંદલાની પ્રથા વાસ્તવિકમાં સૌથી સારી પ્રથા છે. અમુક લોકો એવું કહે કે નહીં ચાંદલા પ્રથા બંધ છે, અમે કંઈ લેતા નથી, એ મોટાઈ બતાવવા માટે છે. બાકી નીચે લખી નાખો કે ચાંદલાની રકમ દીકરીઓના ભણવા માટે ખર્ચ કરવામાં આવશે, આંધળા બાળકોને શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવશે. આ તો તમારે બતાવવું છે, અમે કોઈનું લઈએ નહીં. આ નાનો માણસ હોય ને પાંચ પાંચ દીકરીઓ એની કમર તૂટી ન જાય ને, એટલે આ વ્યવસ્થા હતી. અને એ સમયે જો તમારું ધન લગ્નમાં સેજ પણ ક્યાંક વપરાય ને તો રાસ સૂર્યનું પુણ્ય મળે છે. એતયો કાર્યમ અપ્યત્ય કર્તવ્યમ નૃપસત્તમ રાજસૂયાદિકં પુણ્યમ ગૃહસ્થસ્ય વિવાહિતઃ. જ્યારે કોઈ દીકરીના લગ્ન કરાવો ને એમાં તમારો એક રૂપિયો પણ દ્રવ્ય કામમાં આવે તો એક રૂપિયો રાજસુ યજ્ઞ બરાબર છે. એટલે એ દીકરીના લગ્ન થાય જ્યારે મારું દ્રવ્ય કંઈક કામ આવે, એટલે સામેવાળા ઉપર ઉપકાર કરવા માટે નહીં, તમારે પુણ્ય જોઈએ એટલે તમે લખાવો છો. એમાં લગ્નમાં એકાદો રૂપિયો પણ ઉપયોગી થઈ જાય, એમાંય જો કોઈ દીકરીનું કન્યાદાન કરી નાખ્યું તો વાત થઈ ગઈ પૂરી. અત્યારે જેટલા લોકો સુખી છે ને તમારા જીવનમાં સુખી થવું હોય તો એક નિર્ણય કરજો, કોઈ ગરીબ માણસની આ ત્રણ ચાર દીકરીઓ હોય ને એમાં એક દીકરીનું કન્યાદાન લઈને ખર્ચો આપી દેજો. ભગવતી તમારી આ લક્ષ્મીનો ઢગલો ન કરે તો મને કહેજો. ને આજે જેટલા લોકો સુખી છે એ ટોટલી કન્યાદાનો કરે છે. એક વિદેશમાં બહુ એક મોટા માણસને હું મળ્યો, એને કહ્યું કે મહાદેવભાઈ અમે અત્યારે સુખી છે એની પાછળનું કારણ છે કે દર વર્ષે અમે 40-50 કન્યાઓ હોય ને એનું કરિયાવર સમૂહ લગ્નમાં આપીએ છીએ. આ જેટલા સમૂહ લગ્નો થાય એમાં પણ તમારું કંઈક દ્રવ્ય જતું રહે. અને ગામે ગામ સમૂહ લગ્ન થવા જોઈએ. સમય એવો આવશે કે લોકો પાસે લગ્ન કરવા માટે વાડી નહીં મળે, લોકો પાસે લગ્ન કરવા માટે સમય નહીં હોય. એક ગામમાં નગીચાણા એટલું બધું મોટું ગામ છે ને આ મોટા ગામમાં કદાચ લગ્ન કરવા ધારે તો એક વ્યક્તિ લગ્નમાં કેટલી જગ્યાએ પહોંચે? મને તો મારા ઉપર અનુભવ છે એટલે કહું છું. એવા માટે કહું છું કે લોકો રોજ આવે કે અમારે ઘેર દૂધ પીવા આવો, અમારે ઘેર દૂધ પીવા આવે, એટલા નગીચાણામાં હું જાઉં તો ક્યાં રહું? એટલે માફ કરજો, કોઈને ત્યાં આવી નહીં શકું. હિમરા બાપાએ બેસીને દૂધ પી લે એટલે સમજી લેવાનું આખા ગામનું આવી ગયું. તમારા ગામના રામજી મંદિરે બેસીને દૂધ પી લે, હું દૂધ પીવા તમારા ઘરે આવું, મારો સમય ઘણો બધો જાય, મારું અધ્યયન તૂટે, મારું અનુષ્ઠાન તૂટે, આ બધું થાય. એનાથી તો એ જ છે કે તમે આ કથામાં આવીને સાંભળો એ સૌથી મોટું દૂધ પીવા બરાબર છે. તમે એક આસને બેસીને કથા સાંભળો એ સન્માન છે. તમને એમ થાય કે પગલા પડે કે આમ તેમ, પગલા પડવાની ને એવી કોઈ વાત નથી. પણ હું છેલ્લે દિવસે કહેતો પણ જાય કે ભગવાન અહીંયાથી મેં જે વાંચન કર્યું છે ને એ વાંચનનું જે પુણ્ય હોય આ સાંભળવા વાળાને ઘરે પહોંચે એમ હું કહેતો જાય. જો તમને પુણ્યની પ્રાપ્તિ હોય, અમારે તો ભગવતીના ગુણગાન જ ગાવાની, પુણ્ય પણ તમને આપતા જશું. આનું જે વાંચવા આ પીઠિયા પરિવારને, આ નગીચાણા ગામને, આ શ્રોતાઓને, એ બધાને પુણ્ય અર્પણ થાય. પણ આનાથી આખી પરંપરા ઉડે, રોજ લોકો આવે તો ક્યાં જઈ શકે એમ, એક વ્યક્તિ લગ્નમાં ક્યાં પહોંચે? પણ આખા ગામનું એક જ જગ્યાએ આવી જગ્યાએ સમૂહ લગ્ન નગીચાણા ન હોય, એક જ દિવસમાં આખા ગામનું કાર્ય પૂરું થઈ જાય. પૈસા બચાવવા માટે નહીં પણ સમય બચાવવા માટે, લોકોની હેરાનગતિ બચાવવા માટે. અને સંગચ્છધ્વમ સંવદધ્વમ, સારી રીતે અમે સાથે ચાલીએ અને સમૂહની ભાવના ઉભી કરવા માટે. સમૂહ લગ્નમાં જોડાવ તો સમૂહની ભાવના ઉત્પન્ન થાય, બાકી એકલા એકલા ખાય અને ગાલ પિચોરિયા થાય એવી ભાવનાઓ થાય, એટલે સમૂહ લગ્નોની જરૂરિયાત છે. આજે આ એટલા સમૂહની ભાવના 9 દિવસ સુધી આપણે સમૂહમાં બેઠા, કેવો આનંદ આવે, કેવો ભાવ આવે, એ સમૂહનો ભાવ એવો છે. એટલે જો એવા લગ્નોમાં સેજ પણ દ્રવ્ય જતું રહી ને તો તમારા જીવન બેડો પાર થઈ જાય. એટલે લગ્ન સમયે દાન કરવાની વ્યવસ્થા, મારી દીકરીને રાજ્ય આપવું છે, મારી દીકરી 10 વર્ષથી લગ્ન કર્યા વિનાની છે. આને કહ્યું કે તો લ્યો હવે દાન દેવું જ પડે ને, તમે રાજ્ય માગ લીધું છે તો હું તો સત્ય વચન પાડવા વાળો છું, સત્ય ને અસત્ય નહીં કહું, દાનમાં રાજ્ય આપી દીધું છે. રાજ્ય આપી દીધું ને પછી ચાલતા છે, એટલે વિશ્વામિત્ર બ્રાહ્મણના રૂપમાં બોલ્યા કે એ તો દેતા ગયા
પણ હવે મને એક કામ કરો, દક્ષિણા તો આપતા જાઓ, મેં કર્મ કરાવ્યું, દાન અને દક્ષિણા બે અલગ, તમે ખાલી દાન કેને આપો કે જે તમારી પાસે કઈ ન કરાવે ને એમ ન આપો એને દાન કહેવાય, પણ બ્રાહ્મણ પાસે કઈ કરાવો એને દક્ષિણા કહેવાય, દક્ષિણા આપો તો કે દક્ષિણા મારી પાસે કઈ છે નહીં, કે છે કેમ નથી, મારે 1200 જોઈએ છે, અને 1200 માટે એને કહ્યું કે તમે વેચાઈ જાઓ, વેચાઈ જાવ, તો તમારી પત્ની છે તારામતી જેને સેબિયા નામ આપ્યું છે, દેવી ભાગવત એનું નામ સેબિયા છે, એક પુરાણમાં એનું નામ માધવી છે, આપણે જેને તારામતીથી ઓળખીએ, તારામતી રોહિત ઘરે જઈને કીધું કે ચાલો આખું રાજ્ય છોડી દો, રાજ્ય છોડીને આજ આપણે વેચાઈ જવાનું છે કાશીની બજારમાં, પત્નીને લઈ ગયા, દીકરાને લઈ ગયા, પણ પત્નીને કોણ વેચી શકે, પણ પત્નીને વેચવા સમયે અંદરથી કંઈક સંકોચ અનુભવતા હતા, અને વજા એ સંકોચ અનુભવતા હતા કે ભારતની આર્ય નારી બોલી છે કે વેચવું હોય તો અમને પણ વેચી દો, અમને ખબર છે તમે કઈ અમને જુગાર માટે વેચતા નથી, તમે કઈ દારૂ પીવા માટે અમને વેચતા નથી, કોઈ રાજ્યની પ્રાપ્તિ કરવા માટે વેચતા નથી, કોઈ ભોગ વિલાસ માટે વેચતા નથી, ખાલી ને ખાલી તમે વેચો છો તો આ ગુરુને દક્ષિણા આપવા માટે વેચો છો, ગુરુને દક્ષિણા આપવા માટે અમે વેચાઈ જવાય તૈયાર છે, અને વેચાઈ જવા તૈયાર છે, તમે તમારું વચન સાબિત, તમે સત્ય વચન છે, સત્યનું પાલન તમારા પિતાજીએ લીધેલું હતું એ વચનને પાડવા માટે તમારું વચન સત્ય થાય એ માટે અમને વેચી દો, નજ્યુત હે તો નચમાવ્ય હે તો નરાજ્ય હે તો નચભોગ હે તો નજ્યુત હે તો નચમાવ્ય હે તો નરાજ્ય હે તો નજભોગ હે તો સરસ્વ ગુર્વ ભમયો મયા સરસ્વ ગુર્વ ભમતો મયા સત્યવ્રત સફલં કુરુ સ્વ સત્યવ્રત સફલમ કુરુષ્મ તમે જલ્દી કરો અમને પણ વેચી નાખો સકલમ સત્યવ્રતત્વમ તમારું વચનને સત્ય કરો તદસ્વ ગુરુવર્થ મતો મયાત્વમ ગુરુવર્થ ગુરુને દક્ષિણા આપવા માટે વેચી નાખો અમને અને કાશીની ભર બજારમાં કહ્યું કોઈ અમને લઈ જાઓ કોઈ અમને લઈ જાઓ મારે મારું વ્રત સત્ય કહ્યું એક મહિનાની મુદત આપી દીધી એક મહિનાની મુદત આપું છું બ્રાહ્મણે કહ્યું વિશ્વામિત્ર બ્રાહ્મણના રૂપમાં એક મહિનામાં ગમે ત્યાંથી વેચાઈને મને 1200 આપો અને એક મહિના માટે કાશીની બજારમાં જ્યાં સુધી હું વેચાઈ ન અને દક્ષિણા પૂરી ન કરું ત્યાં સુધી હું જલ પણ ન પી શકું પરીક્ષા લીધી છે કોઈ જલ માટે આવે કે લ્યો થોડું જલ પીતા હરિશ્ચંદ્રે ભવન છોડી દીધું બંગલો છોડી દો આખું રાજ્ય છોડી દીધું પ્રજા રડવા માંડી અયોધ્યાનું રાજ્ય છોડ્યું છે અને રાજ્ય છોડી આજે કાશીની બજારમાં ચાલતા થયા છે દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે સતવાદી સતને માટે રાજા છતા રૂખી ગેર વેચાણા રાજા છતા રૂખી ગેર વેચાણા પાના તણા વિરુદ્ધ માટે પાના તણા વિરુદ્ધ માટે એ ઘોરી ચંદ્ર ચાલ્ય બજારે એ ઘોરી ચંદ્ર ચાલ્ય બજારે હરિશ્ચંદ્ર નીકળ્યા ને એ સમયે માણસો નું ટોળું કાશીમાં લઈ ગયું બધાએ બોલી લગાવી કે અમે એટલામાં લેશું એટલામાં લેશું અને જે સૌથી મોટી બોલી લગાડે ત્યાં વેચાવવું પડે અને વેચાવવા માટે સૌથી પહેલા એની પત્નીની બોલી લઈ ગઈ એક બ્રાહ્મણને લગાડી પત્નીની બોલી આ એ વિશ્વામિત્ર જતા બ્રાહ્મણ બનીને આવ્યા છે નારે કહું તુમારે ઓ નાથજી લાલે
વચન દઈ વણિયા વાટે તારા દે રોહી દાસ વિચારણા તારા દે રોહી દાસ વિચારણા ભક્તિ ભલાની સિર સાથે દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે મિત્ર આવી બ્રાહ્મણ ના રૂપમાં આવીને બોલી લગાડી કે આપ આ પત્નીને હું લઈ જઈશ. થોડાક સોના મહલ લઈને ચાલતા થયા ત્યારે પાછળ પાછળ રોહિત દોડ્યો. માં માં ત્યારે કહ્યું કે હું આને નહીં લવો. તો કે ના ના, એ એમને મારી સાથે આવશે, માં વિનાનો દીકરો થોડો રહી શકે. કે મારી ઘરે આવે અને રોટલા વધારાના ખાય તો નહીં, આને હું નહીં લઈ જાઉં. ધક્કો માર્યો બ્રાહ્મણ. રોહિત પડી ગયા નીચે, પણ પ્રાર્થના કરી કે તમે જે કહેશો એ હું કરીશ. મારા દીકરા લઈ, મારો દીકરો તમારી આ કામ કરશે, એને પગાર ના આપતા પણ એ તમારા ઘરનું કામ કરશે, તમારી સેવા કરશે. હું બે કામ નહીં કરું. હું એક સૂર્યવંશ રાજાની રાણી છું, એક ભારતની આર્ય નારી છું આ રાષ્ટ્રની. એટલે બે કામ નહીં કરું. એક કોઈ પર પુરુષનું પડખું નહીં સેવું અને એક કોઈ પર પુરુષનું જૂઠું નહીં જમવું. આ બે વસ્તુ નહીં કરું. તમે મને ખરીદી શકો તો ખરીદી લ્યો. ખરીદી લીધા છેલ્લે કહ્યું, મારો દીકરો પણ તમારું કામ કરશે. માં દીકરો બે જતા રહ્યા બ્રાહ્મણ ના ઘરે. બ્રાહ્મણ એની પાસે તો કામ કરાવે, એના દીકરા પાસે પણ કામ કરાવે. અને બ્રાહ્મણ એ વિશ્વામિત્ર પરીક્ષા લેવા જાય હતા. કેવા કેવા કામ કરાવે કે તું મારું પડખું સેવ નહીં તો કઈ નહીં, પણ તું સેવિકા તરીકે આવી છે તો મારા પગની સેવા કરવી જ પડે. દબાવ મારા પગ, માલિશો કરાવડાવે, ઘરના વારંવાર એક ને એક વસ્તુ ઢોળી નાખે, પાછું એનું એ કામ કરાવે. રોજ પાણીના બેડાઓ ભરવા માટે મોકલે. રાત્રિના 12-12 વાગ્યા સુધી પગ દબાવે, જ્યાં સુધી મને નિંદર ન આવે ત્યાં સુધી પગ દબાવજે. રોહિત પણ કામ કરે, એક પગ રોહિત દબાવે, એક પગ એના માં દબાવે. અહીંયા કહ્યું કે મને કોઈ લઈ જાઓ, મને કોઈ લઈ જાઓ, કોઈ લેવા વાળું નહીં. એક મહિનાની શરત પૂરી થવાનો એક દિવસ બાકી હતો. કહ્યું કે હવે તો તારી શરત પૂરવાનો એક દિવસ છે, તું વચન થી ખોટો થાય, તું અસત્ય બોલ્યો કહેવાય. તે મને 2.5 વાર સોનું નથી આપ્યું, છેલ્લો દિવસ બાકી હતો. ત્યારે પ્રવીર નામનો ચાંડાલ આવ્યો. આ પ્રવીર નામનો ચાંડાલ પેલા પણ આવ્યો હતો. જયારે પેલા આવ્યો ત્યારે હરિશ્ચંદ્ર ના પાડી કે હું સૂર્યવંશી રાજા છું અને તું મને ચાંડાલ લઈ જઈશ તો કોઈને તું મને દગવવાનું કામ કરીશ. મારાથી આ કામ ન થાય. હું કોઈની સેવા કરી શકું પણ મર્દાને દગવવા એ તો ચાંડાલ લોકોનું કામ છે, તો પાપી લોકોનું કામ છે. એની બધી વસ્તુ ગ્રહણ કરવી, એની પાછળ જે લાડવો કે જે ખીચડી હોય એ ખાઈને જીવન નિર્વાહ કરવું, એવું મારે નથી જીવવું. અને પછી પ્રવીર નામનો ચાંડાલ કે હવે છેલ્લો દિવસ છે, હવે તારે વેચાવું જ પડશે મારી પાસે. જો તારે 2.5 વાર સોનું આપવું હોય તો હું પૈસા દેવા તૈયાર છું, પણ તારે વેચાવું પડશે. ત્યારે એને કહ્યું વેચાઈ જાઓ અને હું જે કામ કહીશ તારે કરવું પડશે, વચન આપ. તો છેલ્લે એક દિવસ બાકી હતો ને, ત્યારે વેચાઈ જવું પડ્યું. કહ્યું કે તમે જે કામ સોચશો ને હું કરીશ. આવો સૂર્યવંશી રાજા કબૂલ થઈ ગયો કે હું વચન આપું છું. પ્રવીર નામના ચાંડાલે પૈસા આપીને કીધું કે દક્ષિણા તમારી પૂરી. તો કે દક્ષિણા પૂરી, પણ હવે હું જ્યાં સુધી કહું ત્યાં સુધી તારે ચાંડાલનું કામ કરવું પડશે. હું જયારે તને કહું કે જા હવે તું મુક્ત, ત્યારે તું મુક્ત. હરિશ્ચંદ્રે કહ્યું કઈ એકમાંથી છૂટા તો એકમાં ફસાઈ ગયા, એ દક્ષિણા દેન છૂટા તો આ ચાંડાલમાં ફસાઈ ગયા. અને એ હરિશ્ચંદ્ર સૂર્યવંશી રાજા જેની 12 માણવાનો ધણી, જેની પાસે અબજો કરોડો અરે એવી સંપત્તિ, રાજ્ય ઘરાણાનો માલિક, આજે જેની પાસે 56 ભોગ જમવામાં હોય, આજે એને જમવાનું શું? તો ચાંડાલ કહે, પ્રવીર નામનો ચાંડાલ, કે જે લોકો તારી બાજુમાં આવે ને અને બાજુમાં આવે ને એ ખીચડી લઈને આવે. અત્યારે આપણે લાડુ રાખીએ, પેલા ખીચડી રાખવામાં આવતી, એ તારો આહાર. અને એની પાસેથી કર લઈને મને કર આપવાનો, લોકોને દગવવાનું તારું કામ. અને આ દગવવાના કામવાળા હરિશ્ચંદ્રના જીવનમાં આટલું મોટું ભયંકર. આપણી વચ્ચે સંતો બધાયરા છે સ્વામિનારાયણના તાલીઓના નાદ સાથે સંતોનું સ્વાગત કરશું. અને રોવા માંડી ગયા છે, પણ થાય શું? એક દિવસ, બે દિવસ, ઘણા બધા દિવસો વ્યતીત થયા. અને વ્યતીત થવાના કારણે હરિશ્ચંદ્ર રોજ માટે એક જ કાર્ય કરે છે, બધાને દગવે છે ને એમાંથી જે ખીચડી ગાવે એમાં દ્વારા એનું સેવન કરે. અને એ સેવન કરવાના કારણે એક દિવસ પરીક્ષા લેવા માટે સાંજનો સમય હતો. અને એ સાંજના સમયે આદેશ કર્યો કે જાઓ રોહિત, તમે
બ્રાહ્મણે કહ્યું, મારે સવારમાં યજ્ઞ કરવો છે, એની સમિધા લઈ આવ. રોજ માટે જંગલમાં લાકડાનો ભારો ઉપાડવા માટે રોહિત જતો, અને જ્યારે લાકડાનો ભારો ઉપાડીને રોહિત